સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ અને અન્ય નશાયુક્ત દવાઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે સુરત એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ભેસ્તાન સ્થિત એક મેડિકલ સ્ટોરમાં દરોડો પાડવામાં આવ્યો. ડમી ગ્રાહક મોકલી આ સમગ્ર મામલાનો પર્દાફાશ કરવામાં આવ્યો. સુરતમાં નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર્સની માહિતી એકત્ર કરવામાં આવી. પોલીસ દ્વારા વોચ પણ રાખવામાં આવી હતી. આ દરમિયાન સુરતના ભેસ્તાન આવાસ પાસે આવેલા બેસ્ટ મેડિકલ સ્ટોરમાં મેડિકલ સ્ટોરના સંચાલક જીતેન્દ્ર નારાયણસિંહ રાજપુરોહિત દ્વારા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ નશાકારક સિરપ અને અન્ય નશાયુક્ત દવાઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું. એન્ડ ડ્રગ્સ વિભાગને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી અહીં ડમી ગ્રાહક મોકલી સમગ્ર પ્રકરણ બહાર લાવ્યા હતા. પોલીસે અહીં દરોડો પાડી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી 10,211 રૂપિયાની કિંમતની 1,895 નંગ ટેબ્લેટ, 101 નંગ સિરપની બોટલ મળી કુલ 22,000ની મત્તા કબજે કરી. આ ઉપરાંત મેડિકલ સ્ટોરમાંથી કબજે કરવામાં આવેલા ટેબ્લેટ અને સિરપના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાઈ આવી હતી તેઓ દ્વારા મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક અને સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ અને ટેબ્લેટનું વેચાણ થઈ રહ્યું છે. યુવાધન આવી નશાયુક્ત ગોળી અને સિરપનું સેવન કરી નશાખોરીના રવાડે ચડી આરોગ્યને જોખમમાં મૂકે છે. ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિ આચરે છે. આવા મેડિકલ સ્ટોર શોધી સુરત પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.